डीशा त्रण हनुमान मंदिर खाते क्षत्रिय जागीरदार समाज प्रमुख अध्यक्ष स्थाने बैठक योजाई। डीशा शहर में दशहरा पर्व निमित्ते आज रोज त्रण हनुमान मंदिर खाते क्षत्रिय जागीरदार समाज प्रमुख बहादुर सिंह वाघेला अध्यक्ष स्थाने डीशा सहित जिल्लाना होद्देदारों आगेवानोनी बैठक योजाई। दर वर्षे डीशा शहर में क्षत्रिय जागीरदार समाज नवरात्रिना छेल्ला दिवस एटले के दशहरा दिवसे शस्त्र पूजन करी भव्य शोभायात्रा योजे छे। त्यारे आ वर्षे पण क्षत्रिय जागीरदार समाज द्वारा शस्त्र पूजन साथे शोभायात्राना आयोजनना भागरूपे आज रोज जागीरदार समाजना आगेवानोनी बैठक योजाई हती, जेमा शोभायात्रानी तैयारीना भागरूपे चर्चा विचारणा करवामां आवी हती। साथे साथे आवनारी विधानसभानी चूंटणीने અનુલક્ષીને પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। દરેક રાજકીય પક્ષો દ્વારા દરબાર સમાજ દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે, ત્યારે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ક્ષત્રિય જાગીરદાર સમાજને ટિકિટની ફાળવણી કરવામાં આવે તેવી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા માંગ કરવામાં આવી હતી। સાથે સાથે ક્ષત્રિય જાગીરદાર સમાજ દ્વારા યુવાનો અને આગેવાનો સાથે અંબાજી સુધી વિશાળ બાઇક રેલી યોજી માં જગદંબા અંબાજીને મંદિરે ધ્વજારોહણ કાર્યક્રમ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આજે યોજાયેલ ક્ષત્રિય જાગીરદાર સમાજના આગેવાન બહાદુરસિંહ વાઘેલા, જાબડિયા ગામના આગેવાન લાલસિંહ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ પુત્ર રમેશસિંહ નાગરાજભાઈ સહિત મોટી સંખ્યામાં ડીશા સહિત આસપાસના ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, બનાસકાંઠા। હનુમાન દાદાના મંદિરમાં પવિત્ર ધરતીમાં આવનારા દશેરાના શસ્ત્ર પૂજન નિમિત્તે ડીસા તાલુકામાંથી દરેક ગામના ક્ષત્રિયો આજે અહીંયા પધાર્યા છે અને દશેરાના શસ્ત્ર પૂજન બાદ રામલલ્લાનો એક મોટું વરઘોડું નીકળવાનું છે અને એની અંદર ઘોડા હશે, એની અંદર રથ હશે, એની અંદર ખુલ્લી ગાડીઓ હશે, બાઇકો તેમજ મોટી સંખ્યામાં ક્ષત્રિયો અને તાલુકાના દરેક સમાજના આગેવાનો અને એની સાથે સાથે દશેરા નિમિત્તે મા શક્તિની અહીંયા આરતી થશે, રામલલ્લાની આરતી થશે અને એના પછી ડીશાની અંદર પૂરી જગ્યાએ ભરઘોડો ભરીને હનુમાન દાદા મંદિરે પૂર્ણ થશે ત્યારે અહીંયા ચા નાસ્તો સાથે લઈને આ ભરઘોડાને પૂર્ણ કરીશું। સોલંકી અજયસિંહ રાવત સિંહ માલગઢ બનાસકાંઠાના અંદર ક્ષત્રિય સમાજ 70% વસતો હોય અને આ સમાજ ચાહે કોંગ્રેસ હોય કે ચાહે ભાજપ હોય બે ટિકિટે ન આપે અને ખરેખર કશું 1-2-5 હજાર વોટવાળા ML બનતો હોય તો આપણો સમાજ આટલી શું કરે છે। અત્યારે સારા સંસ્કારો છે, સારી રીતે છે, અમારા સમાજના અંદર આગેવાન તરીકે આજે ગમે તે જીતે ગણો ગમે ત્યારે સુખમો દુઃખમો આવી અને અમારો બહાદુરસિંહ બાપુ ઊભો રહે છે એને અમારી નમ્ર વિનંતી છે કે ટિકિટ મળવી જોઈએ।